આજની રાત્રિ એ ઊંઘમાંથી ઉઠવાની રાત્રિ છે. બોલો હાલેલુયા. આજની રાત્રિ એ ઊંઘમાંથી જાગવાની રાત્રિ છે વાલા ભાઈ બહેનો. બીકોઝ વી આર લિવિંગ ઇન ધ લાસ્ટ સ્ટેજ. આપણે અંતિમ સમયમાં રહી રહ્યા છે. તમારા જીવનને બદલી નાખનારો સંદેશ રહેશે. કેમ કે આપણે વર્ષોથી કદાચ પરમેશ્વરના વચનો સાંભળીએ છે, પણ આપણા જીવનમાં બદલાણ નથી આવતું. પરમેશ્વર બદલાણ ચાહે છે. અને વિશ્વાસ એ વાતનો કરીએ કે ખરેખર આજની આ સાંજ આપણા જીવનની અંતિમ સાંજ હોય અને ઈસુ ખ્રિસ્ત હમણાં આવી જાય. બોલો આમેન, આમેન, આમેન. યસ, વી બિલીવ ધેટ જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સૂન. પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે એ અમે વિશ્વાસ કરીએ છીએ. અને આપણે બધા જ વિશ્વાસની સાથે અહીંયા બેસીએ અને સંભાવના પૂરેપૂરી છે કે આજે રાત્રે પ્રભુ ઈસુ આવી શકે છે. હાલેલુયા. લૂકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને એના આજે ઘણા બધા વચનો આપણે વાંચવાના છે અને સમજવાના છે. એક એક વચનની અંદર અદ્ભુત એવો પરમેશ્વરે મર્મ મૂકેલો છે. અને બાઇબલની અંદર આપણે જોઈએ છે, પ્રકટીકરણની અંદર બાઇબલનું વચન કહે છે કે અંતના સમયમાં તે મર્મ ઉઘાડા કરી દેશે, મુદ્રા ઉઘાડી કરી દેશે. બોલો હાલેલુયા. અને વી આર ઇન ધેટ નાઇટ. આપણે આજે એ રાત્રિમાં છે કે જ્યાં પરમેશ્વર એના મર્મોને આજે ઉઘાડી દેશે. વાલાભાઈ બહેનો, જે તમારી પાસે પહેલું વચન લઈને આવું છું અને આજે આખા ધ્યાયની અંદર પહેલા વચનથી લઈને 36મા વચન સુધીની તમામ અજાયબ વાતો આજે આપણે જોવાના છે. આજની રાત્રિ આપણને જગાડવાની રાત્રિ છે, આપણને ઝંઝોડી દેવાની રાત્રિ છે, આપણને બદલી દેવાની રાત્રિ છે, આપણને આત્માથી તરબોળ કરી દેવાની રાત્રિ છે. આજની રાત્રિ આપણા માટે પવિત્ર આત્માની ભરપૂરીની રાત્રિ છે. બોલો હાલેલુયા, હાલેલુયા. અને પહેલું વચન આજે હું તમારી પાસે લાવું છું, લૂકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય પહેલું વચન તમે સાંભળો ધ્યાનથી. લૂક ચેપ્ટર 9 એન્ડ વર્સ 1. તેણે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને સગળા ભૂતો પર તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યા. પહેલા વચનને માટે પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં જોરદાર તાળી પાડીએ અને પરમેશ્વરની મહિમા કરીએ. વાલા ભાઈ બહેનો, આવા વચનો આપણને વારંવાર નથી મળતા. આવા વચનો આપણને જે જાગૃત કરે છે, વચન આપણને વારંવાર સાંભળવા અને શીખવા નથી મળતા, પરંતુ આજની રાત્રિ આ વચનો આપણને જગાડીને જશે, આપણને ઝંઝોડીને જશે, આપણને બદલીને જશે. અને આજનું વચન આપણને તદ્દન આત્મિક રીતે બદલી દેશે. પહેલું જ વચન વાલા ભાઈ બહેનો તમે જુઓ તો પ્રભુ ઈશ્વરે 12 લોકોને બોલાવ્યા. જીસસ કોલ્ડ 12 ડિસાઇપલ્સ. વાલા ભાઈ બહેનો, આજે તમને પણ પ્રભુ ઈસુ બોલાવી રહ્યો છે. જીસસ કોલ ટુ ઓલ ઓફ યુ. તમ દરેકને પ્રભુ ઈસુ આજે રાત્રે અહીંયા બોલાવે છે. શા માટે? ઘણી બધી વખત આપણા જીવનનો વિચાર કરીએ છીએ તો આપણે માંદગીમાં હતા, આપણે બીમારીમાં હતા, આપણે સમસ્યામાં હતા, આપણે વ્યસનમાં હતા, આપણે મૂર્તિ પૂજામાં હતા, આપણે અજ્ઞાનતામાં હતા, પણ પ્રભુ ઈશ્વરે મને તમને બોલાવીને અનંત જીવનના વારસદાર બનાવી એના માટે જોરદાર તાળી પાડી દે. પ્રભુને મહિમા આપીએ. ગ્લોરી ટુ ગોડ, હાલેલુયા, પ્રેઇઝ ધ લોર્ડ. જીસસ કોલ ટુ એવરી પીપલ ઓફ ધ વર્લ્ડ. દરેક દુનિયાની હર એક વ્યક્તિને આજે રાત્રે પ્રભુ ઈશુ બોલાવે છે. શા માટે? આજનું પહેલું વચન તમને અધિકાર આપે છે. બોલો, આજનું વચન મને અધિકાર આપે છે. હું વિશ્વાસ કરું છું કે પ્રભુ ઈશુ મને અધિકાર આપે છે. તાળી પાડો જો તમને અધિકાર જોઈતો હોય તો આજે ખુશાલી રાખો. વાલાભાઈ બહેન, આપણે સાંભળીને માત્ર સાંભળીને ભૂલી જઈએ છે, પણ પહેલું વચન આજે બહુ અજાયબ રીતે પરમેશ્વરનું વચન તમને કહે છે કે પ્રભુ ઈસુ તમને શા માટે બોલાવે છે. બીમારીમાંથી સાજા કરવા માટે જ નહીં, માત્ર ખાલી ધર્મ પરિવર્તન કરવા માટે નહીં, પણ તમને એક નવો અને અજાયબ એવો અભિષેક આપવા માંગે છે. હરેક પ્રકારની અશુદ્ધ આત્માની દુષ્ટ શક્તિ ઉપર વિજય મેળવવા માટે આજે રાત્રે પ્રભુ ઈસુ તમને અલગ અલગ ગામથી અલગ અલગ જગ્યાએથી તમને અહીંયા બોલાવેલા છે. અને પહેલું વચન આપણને બહુ જબરદસ્ત બાંધરી અને જબરજસ્ત આપણને આશા આપે છે. અને એ આશા ને એ બાંધરી એ છે કે પ્રભુ ઈશુ તમને એટલા માટે બોલાવે છે. બાઇબલ આપણને માથીની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28મા વચનમાં કહે છે કે વૈદ્રુ કરનારા તથા ભારથી લદાયેલા આવો, તમે શબ્દ મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. આજે રાત્રે પ્રભુ તમને વિશ્રામ આપવા માંગે છે. આજે રાત્રે પ્રભુ ઈશુ તમને શાંતિ આપવા માંગે છે. આજે રાત્રે પ્રભુ તમને પાપથી છુટકારો આપવા માંગે છે. અને આજે રાત્રે પ્રભુ ઈશુ તમને પવિત્ર આત્મા આપવા માંગે છે. અને આજે રાત્રે પ્રભુ ઈશુ તમને અધિકાર આપે છે. બોલો આમેન, 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 હાલેલુયા. વાલાભાઈ બહેનો, પહેલા જ વચનની અંદર જબરજસ્ત પડકાર આપણને પ્રભુનું વચન આપે છે. હું તમારી સાથે બીજા વચનની અંદર જવા માંગુ છું. વાલાભાઈ બહેનો, લૂકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય બીજો વચનમાં શું લખ્યું છે? ત્યાં લખ્યું છે, હું તમારા માટે વાંચું છું, તમે તમારા બાઇબલની અંદર ધ્યાન આપો. વળી દેવું રાજ્ય પ્રગટ કરવા તથા માંદાઓને સાજા કરવા તેને તેઓને મોકલ્યા. આજે રાત્રે પ્રભુ ઈસુ તમને બોલાવે પણ છે અને તમને મોકલવાનો પણ છે. ડબલ ડ્યુટી તમને આપવાનો છે. બોલો આમેન,
હાલેલુયા. વાલા ભાઈ બહેનો, આજે રાત્રે પ્રભુ ઈશ્વર ન તમને બોલાવશે, પણ એક જિમ્મેદારી વાળું કામ પણ તમને આપવા માંગે છે. વાલાઓ, મારી પાસે તમે આવો, હું તમને આજે ઓથોરિટી આપીશ, આજે હું તમને અધિકાર આપીશ, અને અધિકારને લઈને જગતના છેલ્લા ખૂણા સુધી તમે જાઓ અને પ્રભુ ઈશ્વરના આગમનની તૈયારી કરો. બોલો હાલેલુયા. આર યુ રેડી? તમે જવા માટે તૈયાર છો પ્રભુ ઈશ્વરના વચન પ્રમાણે? તો પહેલા તમારે અભિષેક લેવો પડશે. વાલા બેન, અધિકાર જો ન હોય તો કોઈ પણ અધિકારી વ્યક્તિ આપણી વચમાં પણ પાસ્ટર લોકો આધ્યાત્મિક અધિકાર રાખે છે. કેટલાક સરકારી નોકરી કરતા લોકો કઈ અધિકાર રાખે છે, ઓથોરિટી છે એમની પાસે. એ જ્યારે કઈ સહી કરે છે, કઈ સેન્શન કરે છે, તો એ ફોરવર્ડ થાય છે આગળ, એનું કાર્યવાહી થાય છે. આજે પ્રભુ ઈશુ પણ તમને એ અધિકાર આપવા માંગે છે કે શેતાના હરેક કાવા દાવાને મિટાવી દેવા માટે, શેતાની હરેક તાકાતને મિટાવી દેવા માટે આ અંતના સમયની અંદર પ્રભુ ઈશુ તમને પ્રત્યેકને અધિકાર આપવા માંગે છે. બોલો હાલેલુયા. અને અધિકાર લઈને બેસી રહેનારા લોકો સાંભળો, આજે તમારે બેસી નથી રહેવાનું, પણ ઊંઘમાંથી ઉઠવાની વેળ આવી ચૂકી છે. તમારે જવાની જરૂર છે. જગતના છેલ્લા છેડા સુધી તમારે જઈને લોકોને પ્રચાર કરવાનો છે. લોકોને જીવતા જાગતા પ્રભુ ઈસુ વિશે સાક્ષી આપવાનું છે. પ્રભુ ઈસુ જીવતા જાગતા છે, એના માટે જોરદાર તાળી પાડી દઈએ, આપણે પ્રભુને મહિમા કરીએ. ભલાભાઈ, હું તમારા માટે આગળ વધવા માંગુ છું. તમે ધ્યાનથી સાંભળો, બહુ અજાયબી વાત હું તમારી સાથે કરવા માંગુ. છઠ્ઠા વચનને આપણે જોઈએ. લૂકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 6ઠું વચન આ પ્રમાણે કહે છે, ધ્યાન દઈને સાંભળો અને સમજો અને કંઈ ગ્રહણ કરો. વચનમાં લખ્યું છે, તેઓ ત્યાંથી નીકળ્યા. પહેલું વચન આપણને કહે છે, તેણે બોલાવ્યા, શિષ્યોને મોકલ્યા, આજે તમે આવો અને આજે તમે જાઓ. ન સિર્ફ બેસી ન રહો, ન સિર્ફ ઊંઘ્યા કરો, પણ તમે ઈસુની પાસે આવો અને ઈસુ તમને મોકલવા માંગે છે. જો તમે જવા તૈયાર છો તો પ્રભુ ઈસુના નામે જોરદાર બોલો હાલેલુયા. હા પ્રભુ, હું જવા તૈયાર છું. બોલો બધા વ્યક્તિ, હા પ્રભુ, હું જવા તૈયાર છું. આપણે બધા આજે તૈયારી કરવાની છે. વાલા ભાઈ બહેનો, જ્યારે આપણે કોઈ પ્રવાસ કરતા હોઈએ, વહેલી સવારે કોઈ બસ પકડવાની, ટ્રેન પકડવાની, પ્લેન પકડવાનું હોય, ત્યારે આપણે રાત્રે ઊંઘતા હોય તો આપણે ઊંઘ નહીં આવે, કેમ કે આપણે નેક્સ્ટ મોર્નિંગ વી હેવ ટુ જર્ની. આપણે કોઈ મુસાફરી કરવાની છે અને આપણે જલ્દી જલ્દી આપણો વિસ્તરો તૈયાર કરી નાહી ધોઈ લઈએ અને આપણે સમય કરતા પહેલા રેલવે સ્ટેશન યા બસ સ્ટેશન યા એરપોર્ટ પહોંચી જઈએ, કેમ કે આપણે કોઈ જગ્યા પર જવાનું છે. યુ હેવ ટુ બી રેડી. તમારે પણ આજે તૈયાર થવાનું છે. ક્યાં સુધી તમે ઊંઘ્યા કરશો? વાલા ભાઈ બહેનો, આજે પ્રભુનું મહાન રાજ્ય પ્રગટ કરવા માટે તમારે નીકળવાની જરૂર છે. ન સિર્ફ પાસ્ટર લોકોએ, ન સિર્ફ સુવાર્તિક લોકોએ, ન સિર્ફ એપોસ્ટલ એટલે પ્રેરિત લોકોએ, પણ એક એક વ્યક્તિ જે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરે છે એને આજે બહાર નીકળવું પડશે. બોલો હાલેલુયા. કેમ કે અંતના સમયનું વચન છે. વાલા ભાઈ બહેનો, બાઇબલ વચન આપણને કહે છે, છઠ્ઠા વચનમાં, તેઓ ત્યાંથી નીકળ્યા. તમે ક્યાં સુધી અહીંયા ના અહીંયા બેસી રહેશો? ક્યાં સુધી એક ઠંડીની અંદર યા એક જ જગ્યા પર ભરાઈ રહેશો? ત્યાં ક્યાં સુધી તમે તમારા ઘરમાં ભરાઈ રહેશો? નીકળવાનો સમય આવી ગયો છે. હવે સમય પાકી ગયો છે કે આપણે નીકળીએ અને પરમેશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરીએ. બોલો હાલેલુયા. અને તમારે જાગી જવાની જરૂર છે. બાઇબલનું વચન આપણે જોઈએ, લૂકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 7-9 વચન. કોઈ વાત છે મારે માટે? વચનની અંદર ગંભીરતાથી આજે વાત કરીશું. બાઇબલનું વચન તમે ધ્યાનથી સાંભળો. કોઈ તમને આ વાત નહીં શીખવાડ્યો. આજે રાત્રે તમે જાણો કે શું થઈ રહ્યું છે આ જગતની અંદર. જો તમે પ્રભુ ઈસુની પાસે આવશો અને પ્રભુ ઈસુની પાસે અધિકાર લેશો અને અધિકારની સાથે જો બહાર નીકળશો, તો સૌથી મોટો ઝાટકો ક્યાં લાગશે તમે જુઓ. બાઇબલ આપણને સ્પષ્ટપણે કહે છે, અને જે થયું તે સગળું સાંભળીને હેરોદ રાજા બહુ ગુચ્છમાં પડ્યો. બોલો હાલેલુયા. વાલા ભાઈ બહેનો, તમારા જીવન દ્વારા, તમારા જીવનની શૈલી દ્વારા, તમારી પ્રાર્થના દ્વારા, તમારા ટેલેન્ટ દ્વારા આજે દુનિયાના તમામ રાજા મહારાજા હલી જવા જોઈએ. આજે લોકોની અંદર ચમકારો થવો જોઈએ. લોકો ડરી જવા જોઈએ આપણાથી. લોકો હા કાપી જવા જોઈએ. એક રાજા, હી વોઝ ધ કિંગ, હેરોડ રાજા પણ ગભરાઈ ગયો કે આ શું બની રહ્યું છે મારા રાજમાં. મારા રાજમાં હું રાજા છું, હું જેમ રાજા લોકોને કહું છું તેમ ચાલે છે. કોઈ નથી ડરવાની જરૂર નથી, ન શેતાનથી ડરવાની જરૂર છે. ડરવો તો પિતા પરમેશ્વરથી ડરો. જોરદાર તાળી પાડો પ્રભુ ઈશ્વરને માટે. વાલાભાઈ બહેનો, આજે આખા રાજતંત્રને ગભરાવી દેવાની વાત કરું છું, શેતાનને ગભરાવી દેવાની વાત કરું છું, અશુદ્ધાત્માને ગભરાવી દેવાની વાત કરું છું. કેમ કે જો તમે પ્રભુ ઈસુ પાસે આવવાની શરૂઆત કરશો, જો તમે તેનું સાંભળશો, જો તમે તેની પાસે અધિકાર લેશો અને જો તમે બહાર નીકળશો, તો રાજતંત્ર હાલી જશે. ઓ, કોઈ પણ પ્રકારની રાજસત્તા કેમ ના હોય, આપી છે મારા ઈસુએ, શેતાનને માત આપી છે. અને મારો ઈસુ જીવતો જાગતો પુનરુત્થાન પામેલો સદાકાળ જીવતો અને એવો ને એવો પ્રભુ ઈસુ છે. એના માટે આપણે જોરદાર તાળી પાડીએ. માત્ર પ્રભુ ઈસુ, કેમ કે પ્રભુ ઈસુની પાસે, ખુદની પાસે જીવન છે. જેની પાસે જીવન હોય એ જીવન આપી શકે છે. બોલો આમેન. હાલેલુયા.
અહીંયા તમે જોયો જોયું તમે વાલા ભાઈ બહેનો, પહેલી વાત આપણે જોઈ રાજકીય સત્તાની વાત, કે સાતમા વચનની અંદર ખુદ રાજા હેરોદ પોતાના સિંહાસન પર બી ટેન્શનમાં આવી ગયો, ચિંતામાં આવી ગયો, ભયભીત થઈ ગયો કે આ સામાન્ય માછીમાર લોકો, બિલકુલ સાદા સીધા લોકો, અને આ કોઈ એક સુથારનો દીકરો આજે આ હલબલી ખલબલી કેમ મચી ગઈ? કેમ કે પવિત્ર આત્મા આપણી સાથે છે. આ દેશની અંદર, આ દુનિયાની અંદર આપણે પણ હલબલી ને ખલબલી મચાવનારા લોકો છે. બોલો હાલેલુયા. શેતાનના ઘરને તોડી પાડનારા લોકો છે. બોલો હાલેલુયા. અને એટલા માટે આજે રાત્રે હું તમને જગાડવા માટે આવ્યો છું. વાલા ભાઈ બહેનો, ઊંઘી રહેશો તો શેતાન મોટા ને મોટા ઘડ બાંધશે, પણ તમે જો યરીખોની દીવાલ તૂટી પડી, આજે રાત્રે દીવાલ તોડી પાડવાની જરૂર છે. હાલેલુયા. આગળ જોઈશું આપણે શું વચનમાં આગળ શું લખે છે. હવે જે થયું તે સબડું સાંભળીને હેરોદ રાજા બહુ ગૂંચવણમાં પડી ગયો. એક તો ખુદ રાજા ગૂંચવણમાં પડી ગયો, પણ આગળ જોઈએ કેમ કે કેટલાક એમ કહેતા કે યોહાન મુએલામાંથી ઉઠ્યો છે. એટલે કે દેશની અંદર એમ ન માત્ર રાજા, પણ કેટલાક વિદ્વાન લોકો, કેટલાક શાસ્ત્રી ફરોશી લોકો પણ ડરી ગયા કે જયારે પ્રભુ ઈસુની વાત આવે, શેતાન પણ થરથર કાપે. જોરદાર તાળી પાડો પ્રભુ ઈસુના નામમાં. જો શેતાન પ્રભુ ઈસુના નામે થરથર કાંપતો હોય, તો પછી રાજા શું છે ને, જ્ઞાની શું છે ને, તાંત્રિકો શું છે ને, ગમે ત્યાં જ્યોતિષો શું છે, પ્રભુ ઈસુની આગળ બધાએ કાપવું પડશે. બાઇબલ એવું શીખવે છે કે પ્રભુ ઈસુના સિંહાસનની આગળ સર્વ માણસ જાતે ઉભા રહેવું પડશે અને એનો ન્યાય કરવામાં આવશે. એ ન્યાયને દિવસે આપણે બધા ઉભા રહીશું. એ તો આપણી પાસે અધિકાર હોવો જોઈએ, આપણી પાસે પ્રાર્થના હોવી જોઈએ, આપણી પાસે વચન હોવું જોઈએ, આપણી પાસે સામર્થ હોવું જોઈએ, અને સૌથી મહત્વની તો આપણી પાસે ઈસુ પરનો વિશ્વાસ હોવો જોઈએ. હાલેલુયા. કરણી તો દરેક ધર્મમાં લખવામાં છે, કરણી કરો, કરણી કરો, પાપને મિટાવો, સત્કૃત્ય કરો, નો ડાઉટ દરેક ધર્મમાં એમ લખ્યું છે. પણ હું બાઇબલના આધારે કહેવા માંગુ છું કે જીવતા જાગતા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો. હાલેલુયા. એટલા માટે આજે રાત્રે તમે ધ્યાનથી સાંભળો. સમ પીપલ સેડ લાઈક ધેટ, કેટલાક લોકોએ કીધું આ તો કોઈ મરેલો વ્યક્તિ એટલે યોહાન જે હતો તે જાગી ગયો છે. શેતાન પણ જાગી ગયો છે, તમે પણ જાગી જાઓ. હાલેલુયા. શેતાન હવે મંદ મંદ કામ નથી કરતો, દુનિયાના હરેક લોકોના જીવનમાં એ બરાબર ષડયંત્ર કરી રહ્યો છે, એ બહુ ભયંકર રીતે લોકોના જીવનમાં કામ કરી રહ્યો છે. તમે પણ હવે શેતાનને હરાવવા માટે, શેતાનને કંપાવવા માટે અને શેતાનને પરેશાન કરવા માટે જાગી જાઓ. હાલેલુયા. વાલા ભાઈ બહેનો, આજે થતડી જવું છે, શેતાનનું સિંહાસન થતડી જવું છે આજે રાત્રે. અહીંયા જોઈશું આપણે, કેટલા કહેતા હતા કે એલિયા પ્રગટ થયો છે, પસંદ કરેલા લોકો છે, તેડેલા લોકો છે, તમારે આ દુનિયાને બદલી નાખવાની છે. ના, આપણે કોઈનો ધર્મ બદલવાની જરૂર નથી, કોઈનો રિવાજ બદલવાની જરૂર નથી, લોકોના મનોબળને, મનોવિશ્વાસને, લોકોની જીવનશૈલીને બદલવાની જરૂર છે. તાળી પાડો પ્રભુ ઈશ્વરના માટે. આપણે કોઈ ધર્મ બદલવાનો પ્રયાસ કદી નથી કરતા, આપણે કોઈનું નામ બદલવાનો પ્રયત્ન નથી કરતા, પણ આપણે જીવન બદલવાનું કામ કરીએ છીએ. કેમ કે મારો પ્રભુ લોકોનું જીવન બદલે છે. તાળી પાડો પ્રભુ ઈશ્વરના માટે. હાલેલુયા, ગ્લોરી ટુ ગોડ. વાલા ભાઈ બહેનો, આગળ જોઈએ. અને કેટલા બીજાઓ કહેતા હતા, બીજાઓ કહેતા હતા કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉઠ્યો છે. રાજા આમ કહેતો હતો, કેટલાક લોકો આમ કહેતા હતા, કેટલાક બીજા આમ કહેતા હતા, અને બીજા કેટલાક લોકો, સમ પીપલ ઓલસો સેઇંગ લાઈક ધેટ, કે આ કોઈ પ્રબોધક ઉઠી ગયો છે. અત્યાર સુધી કોઈ ઉઠવાની વાત નતો કરતો, બધા મરવાની વાત કરતો હતો, પણ આ દુનિયામાં પ્રભુ ઈસુ આવ્યા તો લોકોને ઉઠવાની વાત યાદ આવી. જોરદાર તાળી પાડો. હાલેલુયા. જો વિદર્ભી લોકો કહેતા હોય કે કેટલાક બીજા લોકો કહેતા હોય કે પ્રભુ ઈસુ કોઈ ઉઠીને આવેલો એક પ્રબોધક છે, તો હું તમે પણ કેમ રાત્રે, આજ રાત્રે ઊંઘી રહીએ? આપણે જાગવાની વેળા આવી ચૂકી છે. હાલેલુયા. આપણે ઊંઘનારા લોકો નથી, આપણે જાગનારા લોકો છે. જો અન્ય લોકો કહેતા હોય, વિધર્મી લોકો કહેતા હોય, જ્ઞાની ને શાસ્ત્રી લોકો એવું કહેતા હોય કે આ કોઈ ઉઠીને આવ્યો છે, તો આપણે બી એવા લોકો છે, આ દુનિયામાંથી નીકળીને બહાર આવેલા લોકો છે. આગળનું વચન જોઈએ. હેરોદે કહ્યું, મેં યોહાનનું માથું કાપી નંખાવ્યું. ધેટ મીન્સ મેં મારા અધિકારનો ઉપયોગ કર્યો. પહેલા આપણે જોઈએ, પ્રભુ ઈસુ તમને એક ઓથોરિટી આપે છે ટુ ગીવ ધ લાઈફ ટુ ધ પીપલ. પ્રભુ ઈસુ લોકોને છુટકારો અને જીવન આપવાનો અધિકાર આપે છે. હેરોદની પાસે મારી નાખવાનો અધિકાર હતો, આપણી પાસે જીવન આપવાનો અધિકાર છે. તાળી પાડો. હાલેલુયા, ગ્લોરી ટુ ગોડ. આ દુનિયાની અંદર ચાહે કોઈ પણ રાજકારણ કે કોઈ પણ સત્તા હોય, એમની પાસે કતલ કરવાનો અને આતંકવાદ કરીને હજારો લાખો લોકોને, નિર્દોષ લોકોને મારી નાખવાનો અધિકાર હોય, યા કોઈ પણ ટ્રેન ની અંદર યા મંદિર મસ્જિદ ની અંદર બોમ્બ વિસ્ફોટ કરીને હજારો નિર્દોષ લોકોને મારી નાખવાનો અધિકાર, યા શસ્ત્ર એમની પાસે હોય, કઈ વાંધો નહીં, અમારી પાસે જીવન આપવાનો અધિકાર છે. ઈશ્વરના નામમાં તાળી પાડો. હાલેલુયા. આપણી પાસે ધ ઓથોરિટી ઓફ લાઈફ, જીવનનો અધિકાર છે આપણી પાસે, જે બીજા લોકોની પાસે નથી. શેતાન મારી શકે છે, જ્યારે ઈશુ આપણને બચાવે છે. તાળી પાડો ઈશુના માટે. હાલેલુયા.
ગ્લોરી ટુ ગોડ. અહીંયા જોઈશું આપણે વાલા ભાઈ બહેનો, અને મેં યહોવાનું માથું કપાવી નખાવ્યું, પણ જેના સંબંધીઓ આવી વાતો સાંભળું છું તે કોણ છે અને તેણે તેને જોવા ચાહ્યું. અહીંયા ખુદ પણ ઈસુ, ખુદ હેરોદ પણ ઈસુને જોવાની કોશિશ કરે છે. આજે તમામ રાજસત્તા, તમામ વિધર્મી લોકો, તમામ જે કોઈ ઈસુનો વિરોધ કરે છે, આજે ઈસુ વિશે જાણવાની જિજ્ઞાસા એમની અંદર તમારે પેદા કરવાની જરૂર છે. તેમને જોવાની ઈચ્છા તમારે પેદા કરવાની છે, તેમને માનવાની ઈચ્છા તમારે પેદા કરવાની છે. ઈસુના નામમાં તાળી પાડી દો વાલા ભાઈ બહેનો. એ કામ તમારું છે કે લોકોની અંદર જિજ્ઞાસા લાવો, લોકોની અંદર વિશ્વાસની જાગૃતિ કરો, લોકોની અંદર એક તમન્ના ઉભી કરો, લોકોની અંદર એક આશા અને વિશ્વાસ જાગૃત કરો. તમે જો બેસી રહેશો તો બીજા જે નિરાશ અને હતાશ, બીમાર, અશક્ત, કમજોર અને જે લોકો પાપમાં ડૂબેલા છે એમને આ દુનિયામાં કોણ બચાવશે? પ્રભુ ઈસુ હવે કોઈ જન્મ લઈને આવવાના નથી, એ તો તમને ને મને લેવા આવવાના છે. હવે એ કામ તમારું ને મારું છે, કેમ કે વી આર ધ ડિસાઇપલ ઓફ જીસસ ક્રાઇસ્ટ. આપણે ઈસુના શિષ્ય છે, અને જીવન આપવાનું કામ અને જીવન લાવવાનું કામ એ આપણું છે. તાળી પાડી પ્રભુ ઈશ્વરને માટે, હાલેલુયા. વાલા ભાઈ બહેનો, રાજસત્તા જે જમાનાનો સૌથી મોટો રાજા પણ એવું કહેતો હતો કે આઈ વોન્ટ ટુ શો ધ જીસસ હુ ઇઝ જીસસ ક્રાઇસ્ટ પરફોર્મિંગ ધ મિરેકલ્સ. પણ એવો આ વ્યક્તિ છે જે હજારો પ્રકારના ચમત્કાર કરે છે. આઈ વોલ ઓલસો મીટ ટુ હિમ. આજે તમે લોકોના હૃદયની અંદર આશા પેદા કરો કે લોકો ઈસુની પાસે આવે, લોકો ઈસુને ઓળખે, લોકો ઈસુને સમજે અને લોકો ઈસુ પર ભરોસો કરે. તાળી પાડો પ્રભુ ઈશ્વરને માટે, હાલેલુયા. એ જિજ્ઞાસા તમારે લોકોની અંદર પેદા કરવાનું છે, એ કુતૂહલ લોકોની અંદર પેદા કરવાનું છે. જો તમે ઊંઘ્યા રહેશો તો લોકોને જાગૃત કેવી રીતે કરશો? તમે બાઇબલ નહીં વાંચશો, તમે પ્રાર્થના નહીં કરશો, તમે આત્મિક બાબતોમાં ઉત્સાહિત નહીં હશો, તો જે લોકો ઓલરેડી નિરાશામાં છે, હતાશામાં છે, મૃત્યુમાં છે, વ્યસનમાં છે, પાપમાં છે, એમને કોણ બચાવશે? કોઈ નહીં બચાવે. શેતાનને બહુ મોકો મળી જશે કે સારું મારા બચાવવાળું કોઈ નથી, એટલે મારનારો વધી જશે. પણ એ કહેવત છે કે મારને વાળે છે બચાવને વાળા બડા હોતા હે. જોરદાર તાલી પાડો. યેશુ મસીહ કે નામ છે વો સબસે બડા પરમેશ્વર હે જો સારે સંસાર કો બચાવતા હે. તમામ દુનિયાના તમામ લોકોને એ બચાવવા માટે આ ધરતી પર આવ્યો. ખોવાયેલું શોધવા અને તારવા સારું સિર્ફ અને સિર્ફ પ્રભુ ઈશુ આ દુનિયામાં આવ્યા. એના માટે આપણે એકવાર તાળી પાડી દે વાલા ભાઈ બહેનો. આગળનું વચન હું તમારા માટે કહીશ વાલા ભાઈ બહેનો, બહુ ધ્યાનથી તમારે આજના વચનો સાંભળવાની જરૂર છે. બહુ જ ગહેરા વચન છે વાલા ભાઈ બહેનો. નવમો અધ્યાય વીસમું વચન વાંચીશું. વાલા ભાઈ બહેનો, રાજાએ પણ પૂછ્યું કે આ કોણ માણસ? હુ ઇઝ ધેટ પર્સન હુ ઇઝ પરફોર્મિંગ ધ મિરેકલ્સ ઇન ધ વર્લ્ડ ઇન ધ અવર એરિયા? હુ ઇઝ ધ ડિસાઇપલ્સ હુ આર મિરેકલ ડુઇંગ મિરેકલ્સ? કોણ છે આ બધા લોકો કે જે આપણા દેશને આપણી સત્તાને હલાવી રહ્યા છે? પણ પ્રભુ ઈસુ તમને વ્યક્તિગત આજે રાત્રે પૂછે છે. ગઈકાલે મેં વાત કરી લોગોસ અને રેમાની. પ્રભુ ઈસુ આજે રાત્રે રેમા દ્વારા તમને પૂછે છે, હું એમાં હું કોણ છું? એના વિશે તમારી પાસે શું સાક્ષી છે? ઈસુ વિશે તમારી પાસે કઈ સાક્ષી છે? શું ઈસુ સાજા ગુણ આપે છે? ખાલી ફક્ત સાજા ગુણ આપે છે? એ તો ડોક્ટર એક પેરાસિટામોલ ટીકડી આપે ને તો પણ તાવ સારો થઈ જાય. વધારે પ્રોબ્લેમ હોય તો કદાચ એ સલાઈન ચડાવે, કદાચ ઇન્જેક્શન આપે, કદાચ અઠવાડિયે 10 દિવસનો કોર્સ કરીને તમને બેઠા કરી દે. આ સાજાપણું આપવાનું તો દુનિયાના એક સામાન્યમાં સામાન્ય માણસ પણ કરી શકે, પણ જીવન આપવાનું કામ પ્રભુ ઈસુ કરે છે. જોરદાર તાળી પડો પ્રભુ ઈસુ માટે. આ દુનિયામાં જીવન આપવાનો અધિકાર કોઈની પાસે નથી, એ અધિકાર આજે રાત્રે પ્રભુ ઈસુ તમને આપવા માંગે છે. એટલા માટે જાગી જાઓ, પોતાના કાન, પોતાની આંખ, પોતાનું હૃદય, પોતાની બુદ્ધિને સતેજ કરો અને આજે કબૂલ કરો કે આજની રાત્રી મારા માટે જાગવાની રાત્રી છે. આજની રાત્રી મારા માટે જાગવાની રાત્રી છે. બોલો હાલેલુયા. અહીંયા આપણે જોઈશું કે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું વાલા ભાઈ બહેનો કે દુનિયા તો મને આમ કહે છે, કોઈ એલિયા કહે છે, ને કોઈ ઊંઘી ગયેલો પ્રબોધક ઉઠ્યો છે એમ કહે, કોઈ આમ કહે છે, કોઈ તેમ કહે છે, કોઈ સુથારનો દીકરો પણ મને કહે છે. કોઈ કુરાન ની અંદર ઈસુના માટે મરિયમ કા બેટા એસા લિખા, મરિયમ નો દીકરો, મરિયમ નો દીકરો, વારંવાર ઇન્ડિકેશન આવું તો આપવામાં આવ્યું છે કે મરિયમ કા બેટા ઈસુ, મરિયમ કા બેટા ઈસુ, લાઈક દેટ. બાઇબલમાં ઘણી બધી વખત ઈસુને નાઝરેત નો ઈસુ, નાઝરેત નો ઈસુ કહે છે. પણ આજે રાત્રે હું તમને વ્યક્તિગત સવાલ કરું છું કે ઈસુ તમારા માટે કોણ છે? ફક્ત સાજા પણ આપનાર ઈશ્વર છે? નહીં. સાજા પણ આપનાર એક ડોક્ટર છે? નહીં. સાજા પણ આપનાર એક વૈદ છે? નહીં. એ જીવન આપનાર ઈશ્વર છે. જોરદાર તાળી પાડો પ્રભુ ઈસુને માટે. વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુએ ચમત્કાર જેટલા કર્યા બાઇબલમાં લખ્યું છે કે જે બધાનો સમાવેશ કરવામાં જઈએ, લખવા જઈએ તો આ દુનિયાની અંદર પુસ્તકોનો સમાવેશ ન કરી શકાય. પણ તમે વિશ્વાસ કરો ને વિશ્વાસ કરીને જીવન પામો. બોલો શું પામો? જીવન પામો. માટે આટલી વાતો લખેલી છે. એ વાતને આજે બહુ ધ્યાનથી તમારે સાંભળવાની છે, બહુ ધીરજથી તમારા વચનો સાંભળવાની જરૂર છે. કેમ કે હું તમને એરી ગેરી સામાન્ય વાત નથી કરતો, હું તમને મહામૂલ્ય અનંત જીવનની વાત કરું છું. હું તમને ઉદ્ધારની વાત કરું છું, જે દુનિયાની કોઈ બાબતમાં તમને જો ઇન્ટરેસ્ટ
હોય તો છોડીને આજે અનંત જીવનની વાતો તરફ તમારું ધ્યાન દોરો. કેમ કે આપણે પ્રકટીકરણના જે ભવિષ્યવાણી છે પૂરી થવા જઈ છે, ભવિષ્યવાણીના અંતિમ તબક્કામાં છે આપણે. અહીંયા પ્રભુ ઈસે પોતાના શિષ્યને કહ્યું કે તેણે તેઓને કહ્યું કે પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો. પિત્તરે જવાબ આપ્યો કે તું દેવનો ખ્રિસ્ત છે, તું દેવના દ્વારા મોકલાયેલો છે, એના માટે આ દુનિયામાં જીવન આપવા માટે મોકલાયો, એના માટે ઈશુને માટે તાળી પાડો. વિશ્વાસ આજે રાત્રે તમે કરો, ચાહે મારો અવાજ ગમે ત્યાં જતો હોય, કોઈના ઘર સુધી પહોંચતો હોય, કોઈ બહાર રસ્તા પર ઉભેલો હોય, હરેક વ્યક્તિ ધ્યાનથી સાંભળો કે પ્રભુ ઈસુ આ દુનિયામાં ના તો કોઈ ધર્મ સ્થાપના કરવા આવ્યો, ના તો હિન્દુ ક્રિશ્ચિયન મુસ્લિમ જૈન શીખ પારસી, નો એન્ડ નેવર, કદી નહીં, પણ ઈસુ આ દુનિયામાં અનંત જીવનની સ્થાપના કરવા માટે આવ્યા. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં પરિવર્તન લાવવા માટે આવ્યા. ઈસુ આ દુનિયામાં તમારા જીવનનું હૃદય પરિવર્તન કરવા માટે આવ્યા. ઈસુ આ દુનિયામાં સર્વોચ્ચ ઈશ્વરની પ્રગટ કરવા માટે આવ્યા. જોરદાર તાળી પાડો મારા પ્રભુ ઈશ્વરને માટે. હાલેલુયા. વાલાભાઈ, આજે રાત્રે તમારે વિશ્વાસ કરવાની જરૂર છે કે ઈસુ ખ્રિસ્ત કોઈ સામાન્ય માણસ નથી, પણ પવિત્ર આત્મા એ ગર્ભે રહેલો અને આ દુનિયામાં ઉદ્ધારને માટે આવેલો, એકનો એક દેવનો દીકરો, એકનો એક પુત્ર આ ધરતી પર આવ્યો, એટલા માટે કે મારા પાપાની ખાતર કાલવરીના ક્રુસ પર મૃત્યુ પામ્યો, સજીવન થયો અને સ્વર્ગમાં ઉઠાવી લેવામાં આવ્યો. અને એ જ ઈસુ જેને તમે જતા જોયો છે, જેના વિશે તમે ગયો તેના વિશે સાંભળ્યું છે, એ જ ઈસુ એમ જ પાછો પોતાના સંતોની સાથે આવી રહ્યો છે. એ આવનાર ઈસુને માટે જોરદાર તાળી પાડો, પ્રભુને મહિમા આપીએ. ગ્લોરી ટુ ગોડ. અવર જીસસ ઇઝ કમિંગ સૂન બ્રધર એન્ડ સિસ્ટર, યુ હેવ ટુ બી વોક અવે. જલ્દીથી તમે તૈયાર થઈ જાઓ અને તમે પ્રભુને મળવાને માટે ગગનમાં મળવાને માટે તૈયાર થઈ જાઓ. રેપ્ચરમાં પ્રથમ પુનરુત્થાનમાં જો તમને ભાગ ન હોય વાલા ભાઈ બહેનો, તો ધર્મસેવક તરીકે હું તમને કહેવા માંગુ છું કે જો તમને પ્રથમ પુનરુત્થાનમાં ભાગ નથી તો તમને અફસોસ છે. ખ્રિસ્તી ધર્મ પાળવાથી, દેવળમાં જવાથી, યા કોઈ નામદારી મંડળીનો, યા કોઈ જગ્યા પર સભાસદ બનવાનો કોઈ મતલબ નથી જો તમને પ્રથમ પુનરુત્થાનમાં ભાગ નથી. એટલા માટે પ્રથમ પુનરુત્થાનને પ્રાપ્ત કરવાનું, રેપ્ચરમાં પ્રભુને મળવાને માટે ગગનમાં તળાઈ જવાના માટે પોતાને તૈયાર કરો. હાલેલુયા. પોતાના સંતો અને દૂતોની સાથે તમને ને મને લેવા માટે આવી રહ્યો છે. એ ઈસુને મળવાના માટે તૈયાર થઈ જાઓ અને ઈસુને માટે એકવાર જોરદાર તાળી પાડો અને પ્રભુને મહિમા આપો. ગ્લોરી ટુ ગોડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વી થેન્ક યુ જીસસ. હચમચાવી દઈશ, હું તમને જગાડીને જઈશ, હું તમને તેવા ને તેવા નહીં રહેવા દઈશ. યુ વિલ બી નોટ સેમ ઇન ધીસ નાઈટ. તમે આજે રાત્રે તેવા ને તેવા નહીં રહો, તમે બદલાઈને ઘરે જજો. અને એટલા માટે આગળની વાત કરું છું વાલાભાઈ, મને બાઇબલની અંદર શું લખ્યું છે ધ્યાનથી તમે સાંભળો. બાઇબલ શું કહે છે? નવમો અધ્યાય, અને તમે વાંચો મારી સાથે, તમે પુસ્તક વચન કાઢો, 28મું વચન કાઢો અને વાંચો 28મું વચન. લૂકની લખેલી સુવાર્તા નવમો અધ્યાય 28મા વચનની અંદર બહુ ગંભીર વાત લખેલી છે. 8 દાડા પછી પ્રભુ પિત્તર, યોહાન અને યાકુબને લઈને એક પહાડ પર જાય છે. તમને બધાને ખબર છે કે અધિકાર કેટલા લોકો શિષ્યોને આપવામાં આવ્યો? 12, અને પછી બીજા 70, ટોટલી કેટલા થયા? 82 પીપલ, 82 ડિસાઇપલ્સ આર ધેર. 82 શિષ્યોને પ્રભુએ નિવડેલા, પણ રૂપાંતરના પહાડ પર કેટલા લોકોને લઈ ગયા? ઓન્લી 3. આજે ખ્રિસ્તી સમાજને માટે આ ખતરનાક વચન છે વાલાભાઈ બહેનો, સાંભળો ધ્યાનથી, કે તમે બોલાવેલા લોકો છો પણ પસંદ કરેલા છો કે નહીં તમારે જાત તપાસ કરવાની વિષય છે વાલાભાઈ બહેનો. પ્રભુ વિશે ટોટલ 12 અને પછી 70 શિષ્ય પસંદ કર્યા, એમને પ્રભુએ ડિસાઇપલ બનાવ્યા, શિષ્ય બનાવ્યા, અધિકાર આપ્યો, પણ જયારે રૂપાંતરના પહાડ પર લઈ ગયા ત્યારે ફક્ત 3 શિષ્યોને લઈ ગયા. કેમ? બધા શિષ્યોને પ્રભુ પ્રેમ કરતા હતા, બધા શિષ્યોને પ્રભુ સમાન રીતે પ્રેમ કરતા હતા. સમગ્ર માનવ જાતિને પ્રભુ સમાન રીતે પ્રેમ કરે છે, ચાહે તે હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, જૈન હોય, પારસી, વોટએવર ધ રિલિજન, બટ ગોડ લવ્સ ધ ઓલ ધ નેશન્સ એન્ડ ઓલ ધ વર્લ્ડ. વાલા ભાઈઓ, મને જે પ્રભુ મળ્યો છે કોઈ હેરો ગેરો સામાન્ય પ્રભુ નથી, પણ જીવતો જાગતો પ્રભુ છે, જે પાછો આવનારો છે અને ફરી પાછો પણ આવનારો છે. આપણે જોઈશું વાલા ભાઈ બહેનો, અહીંયા જોઈએ 8 દાડા પછી. આ વચનમાં આ પ્રમાણે લખ્યું છે કે એ વાતો કહી અને આશરે 8 ખેતીવાડીમાં આશીર્વાદ પ્રાપ્ત કર્યો, પણ પ્રભુ ઈસુ તમને આજે રાત્રે પ્રાર્થના કરવા માટે તેડી જાય છે. જોરદાર તાળી પડો પ્રભુ ઈસુને માટે.
આપણી પાસે બધું છે, ધન દોલત, ખેતીવાડી, નોકરી ધંધો, ઢોરઢાક, પણ અફસોસ છે કે પ્રાર્થના માટે સમય નથી આપણી પાસે. અફસોસ છે કે ખ્રિસ્તી લોકો પ્રાર્થના કરતા નથી. કદાચ ખાવા માટે પ્રાર્થના કરતા હોય, ચા પર પ્રાર્થના કરતા હોય, અને કદાચ ઊંઘવા ત્યારે તો કોઈ પ્રાર્થના પણ નહીં કરતું છે, કદાચ થાકી ગયા જવાને કારણે તરત જ ઊંઘી જતા હોય છે. પણ આજે પહેલું કામ પ્રભુ ઈસુ તમને સોંપે છે કે તમે પ્રાર્થનાવાદી બનો. પ્રાર્થના દ્વારા શેતાનના તમામ ઘર પ્રભુની સાથે સંપર્ક કરવાની જરૂર છે, આજે પવિત્ર આત્માની સાથે સુમેળ કરવાની જરૂર છે. કેમ કે પવિત્ર આત્મા જો તમને બાંહેધરી નહીં આપે, રોમન 8:26 માં લખ્યું છે કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ પવિત્ર આત્મા આપણને અવચ્ચે નિશા સાથે મદદ કરે છે. એ પવિત્ર આત્માની આજે રાત્રે આપણને જરૂર છે. એ પવિત્ર આત્માની આપણને આવતીકાલ સવારે જ્યારે આપણે બિસ્તરમાં ઉઠીશું ત્યારે એ પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર છે કે આપણે પ્રાર્થના કરતા થઈ જઈએ. હાલેલુયા. ખ્રિસ્તી લોકો સારું ગીત ગાય છે, ખ્રિસ્તી લોકો સારું દાન આપે છે, પણ અફસોસ કે ખ્રિશ્ચન લોકો સારી પ્રાર્થના નથી કરતા. એના કરતા ઈતર ધર્મના લોકો સવારે ઉઠીને મંદિરની જઈને આરતી કરે છે, પણ ખ્રિસ્તી લોકો અફસોસની વાત છે કે પ્રાર્થના નથી કરતા. એની પાસે પ્રાર્થનાનો સૌથી આસાન રસ્તો છે, ફક્ત હાથ બંધ કરો, હૃદય ખુલ્લું કરો અને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મારે નામે પિતાની પાસે તમે જે કંઈ માગશો હું તમારા માટે કરીશ. બિલકુલ આસાન રસ્તો એને બતાવ્યો, આસાન ઉકેલ એને બતાવ્યો, પણ આપણને નથી પસંદ પડતો, આપણે પ્રાર્થના નથી કરતા. પણ આજે રાત્રે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે વાલા ભાઈ બહેનો. હાલેલુયા, હાલેલુયા. આગળનું વચન વાંચીશું આપણે, 28 વચન વાંચ્યું, હવે આગળનું વચન વાંચીશું. તે પ્રાર્થના કરતો હતો. હાઉ મેની પીપલ આર પ્રેઇંગ ધેર? ટોટલ 4 માણસો હતા, પ્રભુ ઈસુ, 3 શિષ્યો, પરંતુ પ્રાર્થના કેટલા લોકો કરી રહ્યા છે? એક વચનમાં ગુજરાતીમાં સ્પષ્ટપણે લખેલું છે કે તેઓ પ્રાર્થના કરતા હતા, એવું નથી લખ્યું. બટ જીસસ ક્રાઇસ્ટ અલોન હી વોઝ પ્રેઇંગ એટ ધ માઉન્ટેન. આજે આપણને પ્રભુ ઊંચાઈ પર લઈ જાય છે, આસમાની બુલંદી આપણને આપે છે, ધન દોલત આપણને આપે છે, ખેતીવાડીમાં આશીર્વાદ આપે છે, દરેક બાબતમાં, કપડે લગતે, ઢોરઢાકમાં, બધામાં આપણને આશીર્વાદ આપે છે, આપણને આશીર્વાદથી ઉપર ઉઠાવે છે. પણ અફસોસ આપણે પ્રાર્થના નથી કરતા. વી આર નોટ પ્રેઇંગ. આપણે પ્રાર્થના નથી કરતા. અહીંયા બાઇબલ બહુ જ હઠેટપૂર્વક, બહુ ખાતરીપૂર્વક અને બહુ સાવધાનીથી તમને શીખવાડે છે કે તે પ્રાર્થના કરતો હતો. ત્રણ જણા શું કરતા હતા? ધ્યાનથી તમે સાંભળો, કેમ કે આજે રાત્રે હું તમને ઉંગાડવા માટે નથી આવ્યો, જગાડવા માટે આવ્યો છું. ધ્યાન આપો, પ્રભુ ઈસુ એકલા પ્રાર્થના કરતા. તેઓ ત્રણ જણને લઈને ગયા, પિતર, યાકોબ અને યોહાનને લઈને ગયા, ચાલો આપણે જઈએ અને પહાડ પર જઈને પ્રાર્થના કરીએ. તો પ્રભુ ઈસુ તેમને શેના માટે લઈ ગયા? પરમેશ્વરની અજાય ઉપસ્થિતિનો અનુભવ કરાવવા માટે. પણ લોકો અનુભવમાં નથી માનતા. આપણે દાન આપે છે, આપણે સભાસદ બની જઈએ છે, આપણે તાળી પાડીએ છીએ, આપણે ગીત ગાય છે, પ્રાર્થના નથી કરતા. તમામ જેટલા પણ લોકો મારો અવાજ સાંભળે છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો, ધ્યાનથી સાંભળો કે તમારે આજે રાતથી પ્રાર્થના કરવાનું શરૂ કરી દેવાની જરૂર છે. કેમ કે આવતીકાલ તમારા માટે છે કે નહીં છે એની તમને કોઈને ખબર નથી. તમારી પાસે આવતીકાલે શું બનવાનું છે બાઇબલ કે છે એના વિશે કોઈ જાણતું નથી. તો આજે રાત્રે જ પ્રાર્થના કરવી જોઈએ આપણે, કેમ કે આવતીકાલ કદાચ પ્રાર્થના માટે ન પણ મળે આપણને. આવતીકાલ કદાચ પુનરુત્થાનની સવાર પણ બની જાય. બાઇબલમાં લખ્યું છે પુનરુત્થાનની પ્રભાતે આપણે મળીશું, તો કદાચ આ રાત્રિ પતે ને પુનરુત્થાન થઈ જાય તો આપણા માટે તો નવી સવાર જાગી જાય. ઈસુના નામમાં આ આશાવચનને માટે જોરદાર તાળી પાડી દે વાલા ભાઈ બહેનો. ત્રણ માણસો શું કરતા હતા જોઈએ આપણે. તે પ્રાર્થના કરતો હતો ત્યારે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેના વસ્ત્ર ઉજળા તથા ચળકતા થયા. જોરદાર તાળી પાડો, પ્રભુ ઈસુને મહિમામાન આપણે આજે દ્રશ્ય જોઈ રહ્યા છે. પણ અફસોસ, પ્રભુ ઈસુનું મહિમામાન દ્રશ્ય જોવાને માટે આપણે જાગતા નથી. આ દુનિયાની તમામ પ્રકારના ખ્રિસ્તી સમાજના લોકો ઊંઘી રહ્યા છે, એટલે પ્રભુની મહિમામય ઉપસ્થિતિનો અનુભવ નથી કરતા. ગીત ગાવા ત્યારે આપણે ગીતની અંદર અભિષેક નથી આવતો, આરાધના કરવા ત્યારે આપણી વચમાં આરાધનામાં અભિષેક નથી ઉતરતો, પ્રાર્થના કરવા ત્યારે આપણી વચમાં પવિત્ર આત્મા નથી કામ કરતો. જ્યારે બાઇબલ વાંચીએ ત્યારે આપણને સમજ નથી પડતી, કેમ કે પવિત્ર આત્મા કામ નથી કરતો આપણી વચમાં. વાલા ભાઈ બહેનો તમે ધ્યાન આપો કે તે એનું રૂપ બદલાઈ ગયું અને એના વસ્ત્ર પણ ઉજળા થઈ ગયા. ઈસુ ખ્રિસ્ત આપણને લઈ ગયો છે એના માટે, બદલવા માટે, પણ આપણે ઊંઘ્યા કરીએ છીએ. ઈસુ ખ્રિસ્ત પોતે પોતાના મહિમામાં આવી ગયા, પોતાના પ્રાર્થના તમારું મારું રૂપાંતર થઈ જવું જોઈએ. એ પ્રથમ પુનરુત્થાનમાં જેને ભાગ છે એને ધન્ય છે. જો તમે પ્રથમ પુનરુત્થાનમાં ભાગ લેવા માંગતા હોય તો પ્રભુ ઈશ્વરના નામ પર વિશ્વાસ કરો અને એના નામે જોરદાર તાળી પાડીને મહિમા આપો વાલા ભાઈ.
વાલા ભાઈ બહેન આપણે જોઈશું આગળનું વચન શું કહે છે. મારી સાથે તમે વચન વાંચો, 30મું વચન કોઈ વાંચો. આજે હું તમારી આગળ એક અજાયબ એવો મર્મ પ્રગટ કરવા માંગુ છું. કદાચ કોઈએ તમને આ વાત ન કરી, પણ આજે રાત્રે પવિત્ર આત્મા તમને શીખવવા જઈ રહ્યો છે. પ્રભુ ઈસુની સાથે કેટલા લોકો હતા? 3 લોકો હતા. પરંતુ અહીંયા તમે જો આધ્યાત્મિક સ્વરૂપ ની અંદર પ્રભુ ઈસુની સાથે બીજા 2 માણસ પણ હતા, જે લોકોને મરણ એના પર રાજ નહોતું કરતું. સામે વાળા જે 3 શિષ્યો હતા એના પર મરણ આવી શકે એમ હતું. તેઓ અલગ અલગ રીતે મૃત્યુ પામ્યા. કોઈને પિત્તરને ઊંધો લટકાવી દીધો, કોઈનું ગળું કાપી કાઢ્યું. પણ 2 એવા સાહેબ એમની પાસે આવે કે જેમની પાસે મરણ નથી. એ પ્રકાશિત વાક્યમાં લખ્યું છે કે 2 સાહેબ આવશે, વાલા ભાઈ બહેનો, મરણ એમના પર રાજ નહોતું કરતું. આપણે આજે પ્રભુ ઈસુની સાથે છે, પણ આપણા પર તો સૌથી પહેલા તો ઊંઘ રાજ કરે છે. આધ્યાત્મિક અજ્ઞાનતા રાજ કરે છે. જયારે પ્રભુ ઈસુની સાથે જે 2 સાહેબો વાત કરતા હતા, એ તો પરમેશ્વરના પ્રતિરૂપ પ્રમાણે એક રૂપાંતર પામેલા 2 મહાન સાહેબો હતા. એ પ્રભુ ઈસુની સાથે વાત કરતા હતા. કેમ કે લિસન, બરાબર ધ્યાનથી સાંભળો. પ્રભુ ઈસુએ શું કામ કર્યું? પ્રાર્થના કરી. શિષ્યએ શું કામ કર્યું? ઊંઘ્યા કરતા. જ્યાં સુધી તમે પ્રાર્થના કરવાના આરંભ નહીં કરશો, તમારા જીવનમાં બદલાવ નહીં આવે. વાલા ભાઈ બહેનો, જો તમે તમારા જીવનને બદલવાની કોશિશ કરો છો, તમારા જીવન શૈલીને બદલવાની કોશિશ કરો છો, તમારા વિચારને બદલવાની કોશિશ કરો છો, તો આજે રાત્રે પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના કરવાની જરૂર છે. બોલો હાલેલુયા, હાલેલુયા. ધ્યાનથી સાંભળવાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન શું કહે છે? અને ત્યારે જેઓ 2 પુરુષ એટલે મૂસા તથા એલિયા તેની સાથે વાત કરતા હતા, તેઓ મહિમાવાન દેખાતા હતા. કોણ મહિમાવાન દેખાતું? જુઓ તમે, બાઇબલ કેટલી ગહેરાઈથી આપણને કહે છે, આપણે સમજતા નથી. પહેલી વાત, પ્રભુ વિશે પ્રાર્થના કરી તો એનું રૂપ બદલાઈ ગયું, કપડા પણ ઉજળા બની ગયા. અને જે મહિમાવાન 2 સાહેબ આવેલા, એ તો પોતે મહિમાવાન હતા. એટલે કે જયારે પ્રાર્થના દ્વારા આપણું જીવન શરૂઆત થાય છે ને, આપણા જીવન અંદર અંદર અને બહાર કપડા બાહ્ય દ્રષ્ટિને દર્શાવે છે, અને એનો અંદરનું તેજ જેવા પ્રભુ એમને લાવેલા, જેવા હતા તેવા જ ઓર્ડિનરી માણસ તરીકે ત્યાં ઊંઘી રહ્યા હતા. આજે તમે એક સામાન્ય માણસ તરીકે અહીંયા આવ્યા છો, કઈ વાંધો નહીં. એક બીમાર તરીકે તમે આવ્યા છો, કઈ વાંધો નહીં. એક લાચાર તરીકે તમે આવ્યા છો, કઈ વાંધો નહીં. એક વ્યસની તરીકે તમે આવ્યા છો, કોઈ વાંધો નહીં. એક પાપી વ્યક્તિ તરીકે તમે આવ્યા છો, કોઈ વાંધો નહીં. પણ આજે રાત્રે તમે એવા ને એવા ઘરે નહીં જશો, તમે બદલાઈને જશો. ઈશ્વરના નામમાં જોરદાર તાળી પાડી દે, હાલેલુયા. આજે રાત્રે બદલવાની અને ઊંઘમાંથી જાગવાની વેળા આવી ચૂકી છે. વાલા ભાઈ બહેનો, જોઈએ પરમેશ્વરનું વચન શું કહે છે. વાલા ભાઈ બહેનો, તેઓ મહિમાવાન દેખાતા હતા અને યરુશલેમમાં તેનું જે મરણ થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા. એટલે કે ભવિષ્યની વાતો ચાલતી હતી. ઈસુ ખ્રિસ્ત અને 2 સાહેબો ભવિષ્યકાળની વાત કરતા હતા. બાઇબલ આપણને ભવિષ્યકાળની વાત કરશે. પ્રકટીકરણની અંદર કઈ વાત લખેલી છે? ભવિષ્યકાળની વાતો લખેલી છે કે 2000 વર્ષ પહેલા યોહાને પાતમસ બેટ પર આત્માના સામર્થ્ય દ્વારા પ્રકાશિત વાક્ય જોયું અને લખ્યું. એ વાત આજે રાત્રે હું તમારે રિવીલ કરવા માંગુ છું, પ્રગટ કરવા માંગુ છું કે જો તમે પ્રભુ ઈશ્વરના નામે પ્રાર્થના કરશો તો તમારી અંદર એ ભવિષ્યની વાતો જાગૃત થશે. એ પ્રગટીકરણ તમને સમજાશે. ઘણા બધા લોકોને સુવાર્તા સમજ નથી પડતી, તો પ્રગટીકરણ ક્યાંથી સમજ પડે? કેમ કે તેમનું જીવન પ્રાર્થનાથી નથી શરૂઆત થતી. જ્યારે તમે પ્રાર્થના, વિશ્વાસ, ભરોસો અને અભિષેક અને અધિકારની સાથે આગળ વધશો, તો એ પ્રકાશિત વાક્ય તમારી આગળ રિવીલ થશે, એ ઉઘાડું થશે, અને પ્રગટીકરણની એક એક વાતો તમને સમજાઈ જશે. ન માત્ર ચિત્ર જોવાથી, ન માત્ર કેસેટ સાંભળવાથી, ન માત્ર કેસેટ જોવાથી, પણ પ્રભુ ઈસુનું વચન સમજવાથી તમે રૂપાંતર પામશો. જોરદાર તાળી પાડો પ્રભુ ઈસુ માટે. તે લોકો ચોપડી ખરીદે છે, કેસેટ ખરીદે છે, વાંચે છે, સાંભળે છે, જુએ છે, પણ બદલાણ નથી થતું. આજે રાત્રે પવિત્ર આત્મા તમને બદલાણ કરી શકે છે, અને એ પવિત્ર આત્માને માટે, આગમનને માટે જોરદાર તાળી પાડે, પ્રભુને મહિમા આપે. વાલા ભાઈ બહેનો, એ બદલવું પડશે આજે તમારી જાતને. તમે એવા ને એવા નહીં રહો, તમે આગળ વધો, તમે રૂપાંતર પામો. ના તો તમે હિન્દુ, ના તો ખ્રિશ્ચન, ના તો મુસ્લિમ, પણ તમે પ્રભુ ઈસુના શિષ્ય બની જાઓ. કેમકે પ્રભુ ઈસુએ કોઈને ધાર્મિક અંચળ અડવા માટે નથી બોલાવ્યા, પ્રભુ ઈસુએ જીવન બદલવા માટે બોલાવી રહ્યા છે. તાળી પાડો પ્રભુ ઈસુને માટે, હાલેલુયા. આગળ જોઈશું વાલા ભાઈ બહેનો, શું લખ્યું છે પરમેશ્વરનું વચન. પિતર અને યાકૂબ અને યોહાન સેનાથી ઘેરાયેલા હતા, ઊંઘથી. ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ થિંગ ફોર ધ ક્રિશ્ચિયન પીપલ. ખ્રિસ્તી લોકો માટે ખતરનાક વાત છે વાલા ભાઈ બહેનો. સો મેની પીપલ, ક્રિશ્ચિયન પીપલ સ્લીપિંગ, ઊંઘી રહ્યા છે, ઊંઘમાં ઘેરાઈ ગયા છે. જોકું નથી ખાતા, બિલકુલ ગાઢ નિદ્રામાં છે. એટલે કે પ્રભુ ઈશુ અને 2 સાહેબો શું પ્લાન કર્યા છે, શું વાત કર્યા છે? ધે આર નોટ લિસનિંગ એન્ડ નોટ અન્ડરસ્ટેન્ડિંગ બીકોઝ ધે આર સ્લીપિંગ. આજે ચર્ચમાં શું પ્રચાર થાય છે, જાહેર મંચ પર શું પ્રચાર થાય છે, સેમિનારમાં શું પ્રચાર થાય છે, બાઇબલ કોલેજમાં શું પ્રચાર થાય છે, લોકોને કંઈ પડી નથી. લોકો બસ ઊંઘવામાંથી ઊંચા નથી આવતા. આત્મિક રીતે આપણા લોકો ઊંઘી રહ્યા છે, ઝોકા ખાઈ રહ્યા છે, અને ઘણા બધા લોકો ઠોકર ખાઈ રહ્યા છે. 1 કોરિન્થી 11મો અધ્યાય 30મું વચન વાંચીએ આપણે. આ જ કારણ છે અને એ કારણથી
લખ્યું છે અહીંયા, એને લીધે તમારામાં ઘણા બધા લોકો દુર્બળ થઈ ગયા છે, આત્મિક નબળા બની ગયા છે, બીમાર થઈ ગયા છે, અને ઘણા એક લખ્યું છે, થોડા નહીં લખ્યું, વધારે પડતા લોકો કેવા છે, રોગીશ છે કે ઊંઘેલા લોકો છે, ઘણા એક લખ્યું છે. જો તમે જુઓ શબ્દ, તમે જો થોડા નહીં લખ્યું, ફ્યુ નોટ લખ્યું, નથી લખ્યું, મેની પીપલ આર સ્લીપિંગ. આજે ખ્રિસ્તી લોકો શું કરી રહ્યા છે, ઘણા બધા લોકો ઊંઘી રહ્યા છે. વાલાભાઈ ધ્યાનથી જોઈએ કે એ કારણથી તમારામાં ઘણા દુર્બળ અને રોગી છે અને ઘણા એક ઊંઘે છે. પહેલો થેસલોનિકી 5મો અધ્યાય 6ઠા વચનને વાંચીએ આપણે. ઊંઘીએ નહીં એટલી તો વાત સાચી, પણ જાગીએ અને જાગીએ જ રહીએ, બસ ખાલી જાગી રહીએ, સાવધ રહીએ, ટુ બી અલર્ટ, આપણે સાવધાન થઈ જવાની જરૂર છે. કેમ કે બે કારણ છે સાવધાન થવાનું, બે બાજુથી કામ થઈ રહ્યું છે. એક શેતાન પણ એનું જોરમાં કામ કરી રહ્યો છે, પ્રભુ પણ એ જ ઈચ્છા રાખે છે, બહુ જલ્દીથી હું મારા લોકોને ઉચકી લાવવા માંગુ છું. ઇઝ વેઇટિંગ, એ કંઈક રાહ જોઈ રહ્યો છે, એ તમારી રાહ જોઈ રહ્યો છે, તમારી રાહ જોઈ કે તમે આજે રાત્રે બદલાણ પામી જાઓ, આજના સંદેશ દ્વારા, આજના વચન દ્વારા તમારા જીવનની અંદર રૂપાંતર કરી લો, તો પ્રભુ ઈસુ જલ્દીથી આવી જાય. જ્યાં સુધી તમે રૂપાંતર નહીં કરશો, પ્રભુ શું લેવા આવશે, કચરો લેવા માટે પ્રભુ નથી આવવા માંગતા, તમારા જે પસંદ કરેલા લોકોને, અનંત જીવન ધારક લોકોને લેવા માટે આવી રહ્યા છે. જોરદાર તાળી પાડો પ્રભુ ઈશ્વરને માટે, હાલેલુયા. આગળ જોઈશું વાલાભાઈ બહેનો, ગંભીરતાની સાથે હું વાત કરવા માંગુ છું. 9મો અધ્યાય 32મું વચન વાંચીએ અને એનો બી ભાગ વાંચીએ. હવે પિત્તર તથા તેઓ જેની સાથે હતા તે ઊંઘથી ઘેરાયેલા હતા, પણ આગળની વાત, પણ જ્યારે તેઓ જાગી ઉઠ્યા ત્યારે તેઓએ તેનો મહિમા દીઠો. તાળી પાડીએ આપણે પ્રભુ ઈશ્વરના વચનને માટે. ઊંઘેલા હતા ત્યારે ના તો પ્રભુ ઈસુનો મહિમા જોયો, ના પેલા બે સહાયકનો મહિમા જોયો, પણ જ્યારે તે લોકો જાગી ગયા ત્યારે તેમણે પ્રભુ ઈસુનો પણ મહિમા જોયો અને બે સહાયકોને પણ જોયા. જોરદાર તાળી પાડો. આજે આપણે રાહ જોનારા લોકો છે, આજે આપણે જાગતા રહીને પ્રભુ ઈસુના આગમનની તૈયારી કરવાવાળા લોકો છે, આપણે અંદરથી જાગી જવાની જરૂર છે. અને વચનમાં લખ્યું છે, અને જ્યારે તેઓ જાગી ઉઠ્યા ત્યારે તેઓએ તેનો મહિમા દીઠો, તથા તેની સાથે જે બે પુરુષ હતા તેઓને પણ દીઠા. હાલેલુયા. ઈસુ ખ્રિસ્તને જોયો, બે સાહેબને જોયો, કેટલા માણસો થયા, ત્રણ. સામે પક્ષે ત્રણ માણસ હતા જે મહિમાથી પરિપૂર્ણ હતા, સામે પક્ષે ત્રણ માણસ હતા, પિત્તર યાકુબ ને યોહાન, એ લોકો ઊંઘથી ભરાયેલા હતા. કેટલો ડિફરન્સ છે આજે તમે જુઓ, પ્રભુ ઈસુની અંદર અને જે બે સાહેબની અંદર બિલકુલ અલૌકિક વાત હતી. અને પોતાની અંદર પોતાના ત્રણ જણને તેઓ જોતા ત્યારે ઊંઘથી ઘેરાયેલા અને બિલકુલ નબળા થઈ ગયેલા અને એકદમ નર્વસ થઈ ગયેલા લોકો હતા, શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે બિલકુલ પડી માંગેલા. એમની તરફ જોતા તો એકદમ મહિમાવાન લોકોને જોતા હતા ઈસુ અને બે સાહેબોને, અને પોતાના તરફ જોતા પ્રાપ્ત કરવાનો સમય છે, ઊંઘવાનો સમય નથી, હવે જાગૃતિનું કામ છે. જોરદાર તાળી પડો પ્રભુ ઈશ્વરને માટે. આપણે ક્યાં સુધી આ દેખાતે વાનાઓ પાછળનો મોહ રાખીશું, પણ આપણે અનંત જીવન પ્રાપ્ત કરનારા લોકો છે, અનંત વાનાઓ તરફ આપણું ધ્યાન કરીએ, આ દુનિયાદારી તરફ નહીં, આપણું ધ્યાન સ્વર્ગીય વાના તરફ ધ્યાન કરીએ. વાલા ભાઈ બહેનો, આજે આપણી મંડળીઓમાં, સમાજમાં, આપણા સંસ્થાઓમાં લડાઈ ઝઘડા છે, એટલા માટે શેતાનને બહુ મજા આવે છે. કેમ કે તે લોકો, શેતાન એ જ કામ કરે છે કે તમારા મંડળીમાંથી લોકો, આ મંડળીમાંથી તેમાંથી, આમાં આમાંથી તેમાં, આજે આપણે ઊંઘમાંથી જાગી જવાની જરૂર છે. આપણી નજરમાં ફક્ત ઈસુ હોવો જોઈએ. તાળી પાડો ઈસુના નામમાં. આપણને અભિષેક મળ્યો છે, આપણને કોલિંગ મળ્યું છે, આપણને તારણ મળ્યું છે, તો આજે આપણે ઈસુની વાત કરવી જોઈએ, સંસ્થાની, મંડળીની, હાનીની, તેની નહીં, ફક્ત ઈસુનો મહિમા આપણા જીવન દ્વારા. તો આપણી નજરમાં ચોમેર જ્યાં જુઓ ત્યાં ઈસુ ઈસુ દેખાવો જોઈએ. નજર કરવી હોય તો કાલના ક્રુસ પર બલિદાન થયેલા ઈસુને જુઓ, નજર કરવી હોય તો ખાલી કબરને જુઓ, નજર કરવી હોય તો ગાલિલમાંથી જે પહાડ પરથી ઉપર ચડી ગયો એના તરફ જુઓ, અને નજર કરવી તો આસમાન તરફ કરો કે મારો ઈસુ આવી રહ્યો છે. જોરદાર તાળી પાડો. આજે તમારી નજર અને નજરિયો એટલે કે તમારી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણને બદલવાની રાત્રી છે. વાલા ભાઈ બહેનો, દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ, નજર અને નજરિયાને બદલવાની રાત્રી છે. ક્યાં સુધી તમે આ દુનિયાદારીને જોશો, ક્યાં સુધી તમે સંસ્થાને, મંડળીને, કોઈ પાસ્ટરની તરફ જોશો, નહીં, આજે ફક્ત ઈસુ તરફ જોવાની વેળા આવી ચૂકી છે. હાલેલુયા. કેમ કે આપણે અંતિમ તબક્કામાં છે, વચનમાં પણ આપણે અંતિમ તબક્કામાં છે, અને દુનિયાદારીના સમયમાં પણ આપણે અંતિમ તબક્કામાં છે. લખ્યું છે, તે વાણી થયા પછી ઈસુ એકલો દેખાયો અને તેઓએ જે જે જોયું, શું જોયું, ઈસુને જોયો,
બે સાયજને જોયું, વાદળીને જોયું, પવિત્ર આત્માનો અનુભવ કર્યો, પવિત્ર આત્માની વાણી સાંભળી, બધું જ કર્યું. આપણામાંથી કેટલા લોકો અભિષેક પામ્યા, કેટલા લોકો પવિત્ર આત્મા પામ્યા, કેટલા બધા લોકો બાપ્તિસ્મા પામ્યા, કેટલા બધા લોકોની પાસે કૃપાદાન છે. પણ ધ લાસ્ટ વન થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ મહત્વની વાત લખ્યું છે, તેમાંનું કઈ પણ તે દિવસમાં કોઈને કઈ કહ્યું નહીં. બાઇબલ શું કહે છે? કમ એન્ડ ગો, આવો અને જાઓ અને પ્રચાર કરો. પિત્તર યાકુબ યોહાને શું કર્યું? અહીં લખ્યું છે કે એ લોકોએ કઈ કહ્યું નહીં. તમારે પણ દુનિયાને એ સિદ્ધ કરવાની જરૂર છે કે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો અને 37.5 વર્ષ સુધી માનવીય જીવન જીવ્યો, હજારો લાખો અગણિત એને ચમત્કાર કર્યા, આખા દુનિયાના પાપ માથે લીધા, મૃત્યુ પામ્યો, સજીવન થયો અને મને લેવા માટે આવી રહ્યો છે. સાક્ષી આખી દુનિયાને તમારે આપવાની જરૂર છે. તમારે ચૂપ બેસી રહેવાની જરૂર નથી, પણ આજે રાત્રે બોલવાની જરૂર છે. હાલેલુયા. જો તમે જાગશો તો તમે બોલશો, જો તમે ઊંઘશો તો પછી ઊંઘેલા જ રહી જશો, છાનામાના એમ જ રહેશો અને એમને એમ જ ઊંઘમાં અનંત ઊંઘમાં જતા રહેશો. એના કરતા જાગો અને લોકોને જાગૃત કરો. આ જાગૃત કરવાનો સમય છે, લોકોને ઊંઘમાંથી ઉઠાડવાનો સમય છે. એટલા માટે આપણે વચનમાં જોઈએ, છેલ્લી વાત હું બોલી દઉં છું, અને બાપના એકાકી જની દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો, તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. આપણે જે વાત કરીએ છીએ તે ઈશ્વરની કૃપાની વાત કરીએ છીએ, આપણે જે વાત કરીએ છીએ અનંત જીવનની વાત કરીએ છીએ, આપણે જે વાત કરીએ છીએ તે ઈશ્વરની સત્યતાની વાત કરીએ છીએ. આપણે કોઈ વાત પથ્થરની કે લાકડાની કે કોઈ મૂર્તિની વાત નથી કરતા, પણ આપણે જીવતા જાગતા પ્રભુ ઈસુની વાત કરી છે. જોરદાર તાળી પડો ઈસુને માટે. મારી સાથે તમે બોલો, યેશુ મસીહ કી જય, યેશુ મસીહ કી જય, યેશુ મસીહ કી જય. પ્રભુ આજના વચન દ્વારા આપ સર્વને આશીર્વાદ આપો. આમેન, આમેન. થેન્ક યુ સો મચ. પ્રેઝ ધ લોર્ડ.